બોટાદ કોળી સમાજની યોજાઈ ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક. બોટાદ ભાજપ પૂર્વ મહામંત્રીને ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારીના સભ્ય છનાભાઈ કેરાડિયાના અધ્યક્ષ સ્થાને આ ગુપ્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ 107 વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. સ્થાનિક ઉમેદવાર હોય તો સ્થાનિક સમસ્યાની જરૂરિયાતને સમજી શકે અને વિકાસ થાય માટે સ્થાનિક ઉમેદવારની માંગ કરવામાં આવી છે. 500થી વધારે અલગ અલગ ગામોના કોળી સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કડવા પાટીદાર બાદ કોળી સમાજ દ્વારા પણ સ્થાનિક ઉમેદવારની માંગ કરાતા સૌરવ પટેલની મુશ્કેલીમાં થયો છે વધારો. 2022 વિધાનસભાની ચૂંટણીઓના ગણતરીના દિવસો જ બાકી છે. આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્યોની ટિકિટોની ફાળવણી 50 જેટલી થઈ ગઈ છે. કોંગ્રેસ અને ભાજપના ટિકિટ આપવાની બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ એડી ચૂંટણીનું જોર લગાવી રહી છે ત્યારે કોળી સમાજ પણ બેઠક યોજી અને સ્થાનિક ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે, જેને લઈને હવે સ્થાનિક ઉમેદવારોની માંગ અગાઉ કડવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી હતી, હવે સ્થાનિક ઉમેદવારોને લઈને કોળી સમાજ દ્વારા કરવામાં આવી છે ત્યારે હવે કડવા પાટીદારની માંગ બાદ સૌરભ પટેલની મુશ્કેલીમાં હવે કોળી સમાજ સ્થાનિક ઉમેદવારની માંગ કરતા મુશ્કેલીમાં થઈ રહ્યો છે વધારો. સરપંચ કોઈ છે? સરપંચ ને બાબા ઉધમસિંહભાઈ દલવાડી, ઋષિકભાઈ ભૂદળ જે જનસંઘના ભારતીય જનતા પાર્ટી ખૂબ પ્રયત્ન કરે છે, ખૂબ વિકાસ કરે છે, ખૂબ કામ કરે છે, પણ અવગણના કોળી સમાજને માત્ર ને માત્ર કરતા હોય તો બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ બોલો. ભારત માતા કી જય! ભારત માતા કી જય! સિદ્ધનાથ ગાયનેક હોસ્પિટલ બોટાદના માલિક એલડી મકવાણા પર બે વ્યક્તિઓ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બોટાદમાં સરકારી લાયબ્રેરી સામે બની રહેલ હોસ્પિટલથી પાડોશીઓની મુશ્કેલી પડતી હોવા અંગે ડોક્ટરને રજૂઆત કરતા ઉશ્કેરાયેલા ડોક્ટર એલડી મકવાણા અને તેમના પિતાશ્રી દ્વારા પાવડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ઈજાગ્રસ્ત ધર્મેન્દ્રભાઈ શેઠ અને તેમના ભાઈ પર હુમલો થતાં તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગેનો વિડીયો વાયરલ થતાં સમગ્ર બોટાદ શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને તાત્કાલિક ભાવનગર ખાતે રિફર કરવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી માટેનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.